નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સેલર દામિની ફ્રોમ વીએન ગોઢાણી કન્યા વિદ્યાલય આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. ગત સેશનમાં આપણે ચર્ચા કરી ભાગીદારીના લક્ષણો, જે તમને સમજાઈ ગયા હશે. હવે આજના સેશનમાં આપણે ચર્ચા કરવાની છે ભાગીદારી કરારનામું અને લેખિત કરારનામામાં સમાવાતી વિગતો. આ તમામ મુદ્દા ખૂબ જ મહત્વના છે, જે તમને પ્રકરણ 1-7 સુધી ઉપયોગી થશે. વિદ્યાર્થી મિત્રો, તમારે પાઠ્યપુસ્તકમાંથી તમામ મુદ્દા વિગતવાર નોંધવાના રહેશે અને મહત્વના મુદ્દા નીચે અંડરલાઇન કરવાની રહેશે. આ તમામ મુદ્દા થકી આપણે દાખલા ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું ભાગીદારી કરારના. 1932ના ભાગીદારી કાયદાની જોગવાઈ મુજબ ભાગીદારી એક કરારથી અસ્તિત્વમાં આવી અને આ કરાર લેખિત કે મૌખિક હોઈ શકે. ભાગીદારી પેઢી જ્યારે કરારનામું તૈયાર કરે ત્યારે એમાં દર્શાવાતી વિગતો તમામ ભાગીદારોને સ્વીકાર્ય, એટલે કે એમાં તમામ ભાગીદારો સર્વસંમત હોય તેવું કરારનામું તૈયાર કરવામાં આવે છે. હવે આ જે કરારનામું તૈયાર થાય એ ભાગીદારી પેઢી માટે વહીવટી બંધારણ સમાન છે, એટલે કે તેમાં કાયદાની મર્યાદામાં રહીને કરારનામામાં જે જોગવાઈ કરેલ હોય તેનું ચુસ્તપણે પાલન બધા જ ભાગીદારોએ કરવાનું હોય છે. કરારનામાની સ્પષ્ટ વ્યાખ્યા આપવી હોય તો ભાગીદારી અંગેનો લેખિત કરાર એટલે કરારનામું. અહીં મહત્વનું વાક્ય એ છે કે ભાગીદારી અંગેનો લેખિત કરાર. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ચર્ચા કરી કે લેખિત કરારનામું એ ઈચ્છવા યોગ્ય છે. શા માટે? તો કરારનામું એ ભાગીદારી પેઢીનું વહીવટી બંધારણ છે અને લેખિત કરારનામું હોય તો ભવિષ્યમાં ભાગીદારો વચ્ચે કોઈ પણ પ્રકારનો મતભેદ, ગેરસમજ કે કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો તેનું નિરાકરણ સરળતાથી લાવી શકાય. આપણે ઘણી વખત કહીએ છીએ કે લખેલું એ વંચાણું, એટલે કે લેખિત કરારનામું એ હિતાવહ પણ છે અને ઈચ્છવા યોગ્ય પણ છે. લેખિત કરારનામામાં દર્શાવાતી વિગતો. અત્યાર સુધી આપણે જોયું કે લેખિત કરારનામું એ ઈચ્છવા યોગ્ય છે, તો હવે આપણે આ લેખિત કરારનામામાં કઈ કઈ વિગતો દર્શાવવામાં આવે તેની માહિતી મેળવીએ. આ માહિતીની વિગતે ચર્ચા કરતા પહેલા એક વાત કહું તમને, કે તમે ઘણી વખત દુકાનમાં કોઈ વસ્તુની ખરીદી કરવા માટે જતા હશો. હવે જ્યારે પણ ખરીદી કરવા માટે જાઓ ત્યારે એક વસ્તુનું થોડું ધ્યાન રાખજો. વેપારીના કાઉન્ટર પાસે એક ફ્રેમિંગ મૂકેલી હોય છે, જેમાં તેના વેપાર ધંધાને લગતી માહિતી હોય છે. હવે આપણે આપણા અભ્યાસના મુદ્દા તરફ આવીએ તો લેખિત કરારનામામાં સૌથી પહેલા વિગત આવે છે ભાગીદારોની વિગતો. આ ભાગીદારોની વિગતોમાં કેટલા ભાગીદારો છે, આ તમામ ભાગીદારોના નામ અને તેના સરનામાની નોંધ રાખવામાં આવે છે. બીજો મુદ્દો છે પેઢીની વિગતો, એટલે કે ભાગીદારી પેઢીમાં જે પણ કંઈક નામ આપવામાં આવેલું હોય એ પેઢીનું નામ અને આ પેઢી કયા સ્થળ પર આવેલી છે તેનું સરનામું વગેરેની નોંધ પણ રાખવામાં આવે છે. ત્રીજો મુદ્દો જોઈએ ધંધાનો
પ્રકાર ભાગીદારી પેઢી કયા પ્રકારનો ધંધો કરે છે તેનો ઉલ્લેખ પણ લેખિત કરારનામામાં દર્શાવવામાં આવે છે. આગળનો મુદ્દો જોઈએ, ભાગીદારીનો આરંભ, એટલે કે પેઢી કઈ તારીખથી અસ્તિત્વમાં આવશે. તારીખ વિદ્યાર્થી મિત્રો એટલા માટે રાખવામાં આવે છે કે જે તારીખથી ધંધાની શરૂઆત કરવામાં આવે ત્યારથી લઈને એક વર્ષ સુધીના હિસાબો રાખવામાં આવે છે, માટે જ તારીખનું મહત્વ વધારે છે. ત્યાર પછી જોઈએ મૂડી. દરેક ભાગીદારે પેઢીમાં કેટલી મૂડી લાવવી તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. દરેક ભાગીદારે મૂડી લાવવી જ એ ફરજિયાત નથી. ત્રણ ભાગીદારો પૈકી એક ભાગીદાર મૂડી ન લાવે અને બાકીના બે ભાગીદારો મૂડી લાવે તો પણ કરારનામામાં એ પ્રમાણે વિગત દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો મુદ્દો છે મૂડી પર વ્યાજ. ખૂબ જ ધ્યાન આપજો, મહત્વનો મુદ્દો છે, કારણ કે દાખલા ગણતી વખતે તમારે મૂડી પર વ્યાજની ગણતરી કરવામાં આવશે. ભાગીદારી પેઢીમાં જે પણ મૂડીનું રોકાણ કરેલું હોય, એટલે કે ભાગીદારે પેઢીને મૂડી આપેલી હોય, આ મૂડી પર પેઢીએ વ્યાજ આપવું કે નહીં, અને આપવું હોય તો કેટલા ટકા લેખે આપવું તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજ અંગે કોઈ પણ પ્રકારની જોગવાઈ ન હોય તો ભાગીદારોને મૂડી પર વ્યાજ આપવામાં આવશે નહીં. હવે ધ્યાન આપજો, મૂડી પર વ્યાજ એ ભાગીદાર માટે આવક છે અને પેઢી માટે ખર્ચ છે. એટલે જ્યારે પણ તમે દાખલા ગણશો ત્યારે ભાગીદારને પોતાની આવક હોવાથી મૂડી પર વ્યાજની નોંધ ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ કરવામાં આવશે. આગળનો મુદ્દો છે ઉપાડ. ભાગીદારી પેઢીમાંથી દરેક ભાગીદારો વધુમાં વધુ કેટલી રકમ ઉપાડી શકે, એટલે કે પોતાના અંગત વપરાશ માટે પેઢીમાંથી કેટલી રકમ ઉપાડી શકે તેનો ઉલ્લેખ પણ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. જો ભાગીદારી કરારનામામાં ઉપાડ અંગે કોઈ પણ વિગત દર્શાવેલ ન હોય તો આ સંજોગમાં કરારનામામાં જોગવાઈ થયેલ ન હોવાથી ભાગીદારો પેઢીમાંથી ઉપાડ કરી શકશે નહીં. હવે એક મહત્વનો મુદ્દો ધ્યાન રાખજો કે ભાગીદારી પેઢીમાં ભાગીદારો જે ઉપાડ કરે છે તેનાથી પેઢીની મૂડીમાં ઘટાડો થાય છે, એટલે આ ઘટાડો ઉપાડ તરીકે ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવશે. ત્યાર પછી મહત્વનો મુદ્દો આવે છે ઉપાડ પર વ્યાજ. હવે ભાગીદારોએ પેઢીમાંથી જે પણ કંઈક વર્ષ દરમિયાન ઉપાડ કરેલો હોય, આ ઉપાડ પર પેઢી કેટલા ટકા વ્યાજ વસૂલ કરી શકે તેનો ઉલ્લેખ પણ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. ભાગીદાર પાસેથી ઉપાડ પર વ્યાજ વસૂલ કરવા અંગે ભાગીદારી કાયદામાં કોઈ જોગવાઈ નથી, એટલે કે જો લેખિત કરારનામું તૈયાર કરેલ ન હોય અને પેઢી ઉપાડ પર વ્યાજ વસૂલ કરે તો આ સંજોગમાં ભાગીદારો પેઢીને ઉપાડ પર વ્યાજ આપી શકે નહીં. હવે ઉપાડ પર જો વ્યાજ ગણવાનું હોય તો આ વ્યાજ એ ભાગીદારો માટે ખર્ચ છે, એટલે જ્યારે પણ મૂડી ખાતા તૈયાર કરવામાં આવે ત્યારે મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ પર વ્યાજ નોંધવામાં આવશે. આગળનો મુદ્દો છે
નફા નુકસાનની વેચણી. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે, સમજવા માટે ખાસ ધ્યાન રાખજો. પાર્ટ 1માં પ્રકરણ 1થી 7માં પ્રકરણ સુધી તમે ભાગીદારી પેઢી શીખશો, એટલે કે દરેક પ્રકરણમાં નફા નુકસાનની વહેંચણી કરવાની ગણતરી આવશે, એટલે ખાસ ધ્યાન રાખજો. ભાગીદારી પેઢીમાં વર્ષ દરમિયાન ધંધામાં જે પણ કંઈક નફો કે નુકસાન થાય એ ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચવામાં આવશે તેની જોગવાઈ કરારનામામાં કરવામાં આવે છે. એટલે કે જો બે ભાગીદારો હોય તો બંને ભાગીદારો વર્ષને અંતે નફો કે નુકસાન કયા પ્રમાણમાં વહેંચશે તેનો ઉલ્લેખ કરારનામામાં કરવામાં આવે છે. પરંતુ જો કરારનામામાં જોગવાઈ ન હોય તો તમામ ભાગીદારો વચ્ચે કાયદા મુજબ સરખા પ્રમાણમાં નફો કે નુકસાન વહેંચવામાં આવે છે. એટલે કે કાયદામાં કરાર કરતી વખતે કોઈ પણ પ્રકારની જો જોગવાઈ ન કરેલી હોય તો આ સંજોગમાં ભાગીદારો વચ્ચે વર્ષને અંતે જે પણ નફો કે નુકસાન થાય તેને સરખા પ્રમાણમાં, એટલે કે સરખે હિસ્સે ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવશે. ત્યાર પછીનો મુદ્દો છે ભાગીદારને પગાર, કમિશન, બોનસ કે મહેનતાણું. ભાગીદારીના કાયદામાં ભાગીદારોને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણા આપવા અંગે કોઈ પણ પ્રકારની જોગવાઈ નથી. પરંતુ કોઈ ભાગીદાર પેઢીમાં સક્રિય રીતે કાર્ય કરતો હોય તો તેને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું ચૂકવવાનું જો હોય તો તે અંગે કરારનામામાં ઉલ્લેખ કરવામાં આવે છે. હવે જો કરારનામામાં ઉલ્લેખ જ ન કરેલ હોય અને કોઈ ભાગીદાર વર્ષને અંતે પગાર, બોનસ, કમિશન કે મહેનતાણાની માંગણી કરે તો એને મળશે નહીં, કારણ કે કરારનામામાં આ અંગે કોઈ પણ પ્રકારની જોગવાઈ કરેલ નથી. ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજ. ભાગીદારે પેઢીને લોન આપેલ હોય તો તેના પર કેટલા ટકા લેખે ભાગીદારને વ્યાજ ચૂકવવું તેનો ઉલ્લેખ કરારનામામાં કરવામાં આવે છે. જો ભાગીદારી કરારનામામાં આ લોન પર વ્યાજ અંગે કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ ન હોય તો ભાગીદારીના કાયદાની જોગવાઈ મુજબ ભાગીદારે પેઢીને આપેલ લોન પર વાર્ષિક 6% વ્યાજ ચૂકવવામાં આવશે. એટલે કે જો કરારનામામાં જોગવાઈ હોય તો એ પ્રમાણે વ્યાજ ચૂકવવું, અને જો કરારનામામાં જોગવાઈ ન હોય તો ભાગીદારે પેઢીને આપેલ લોન પર વાર્ષિક 6% દરે વ્યાજ ચૂકવવાનું રહેશે. હવે ભાગીદારે આપેલ લોનનો વ્યાજ ધંધાનો ખર્ચ ગણાય છે, જેથી તેને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નોંધવામાં આવશે. આગળનો મુદ્દો છે પાઘડી. પાઘડીની વ્યાખ્યા જોઈએ પહેલા તો, ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત જેને પાઘડી તરીકે ઓળખવામાં આવે છે. ધંધાની જે પણ પ્રતિષ્ઠા હોય, ધંધો જેટલો પણ નફો કમાય છે, આ ધંધાની એક અદ્રશ્ય મિલકત તરીકે ગણવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, નવા ભાગીદારના પ્રવેશ સમયે, નવા ભાગીદારનો પ્રવેશ એટલે બે ભાગીદારો હોય અને બે ભાગીદારોમાંથી જો ત્રીજા ભાગીદારને પ્રવેશ આપવાનો હોય, ક્યાં તો જૂના ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયે. જો પેઢીમાં 3 ભાગીદારો હોય તો આ 3 ભાગીદારમાંથી કોઈ એક ભાગીદાર નિવૃત્ત થાય ક્યાં તો મૃત્યુ પામે, આવા સંજોગોમાં
પેઢીની પાઘડીની ગણતરી કઈ રીતે કરવી તેનો ઉલ્લેખ પણ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. પાઘડીની ગણતરી કઈ રીતે કરવી જેનો વિગતવાર ઉલ્લેખ, એટલે કે વિગતવાર એના તમારે દાખલા ગણવાના આવશે, જે આપણે પ્રકરણ 3માં સમજીશું. આગળનો મુદ્દો છે નવા ભાગીદારનો પ્રવેશ. જ્યારે કોઈ નવા ભાગીદારને પેઢીમાં પ્રવેશ આપવાનો હોય તો તે અંગેની શરતોનો ઉલ્લેખ પણ કરારનામામાં કરવામાં આવે છે. ચાલુ ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. 3 ભાગીદારોમાંથી 1 ભાગીદારની નિવૃત્તિ, ક્યાં તો એ ભાગીદારનું મૃત્યુ થાય તો તે અંગેની શરતોનો ઉલ્લેખ પણ કરારનામામાં કરવામાં આવે છે. છેલ્લો મુદ્દો છે ભાગીદારી પેઢીનું વિસર્જન. ભાગીદારી પેઢીનું વિસર્જન કયા સંજોગોમાં કરવું અને તે માટે કઈ કાર્યવાહી કરવી તેનો ઉલ્લેખ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે. છેલ્લા આપણે જે 4 મુદ્દા જોયા, પાઘડી, નવા ભાગીદારનો પ્રવેશ, ચાલુ ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ, ભાગીદારી પેઢીનું વિસર્જન, આ 4-4 મુદ્દાની ચર્ચા હવે પછીના પાછળના જે પણ કંઈક પ્રકરણ આવશે તેમાં વિગતવાર દાખલાની સાથે આપણે સમજીશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂબ જ મહત્વના મુદ્દાની ચર્ચા કરી કે ભાગીદારી પેઢીના લેખિત કરારનામામાં કઈ કઈ વિગતો દર્શાવવામાં આવે છે. આ તમામ મુદ્દાઓ પૈકી મૂડીથી લઈને પેઢીના વિસર્જન સુધીના તમામ મુદ્દાઓ ખૂબ જ મહત્વના છે. આ તમામ મુદ્દાઓમાંથી વૈકલ્પિક પ્રશ્નો તરીકે તો પરીક્ષામાં તમને પૂછાય જ છે, તે ઉપરાંત દાખલા ગણવામાં પણ એનો ઉપયોગ તમારે કરવાનો છે. એટલે ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો, નોટમાં નોંધ પણ કરજો, અગત્યના મુદ્દા જણાય તેની નીચે અંડરલાઇન કરજો. હું જાણું છું ત્યાં સુધી તમને તમામ મુદ્દામાં સમજ પડી હશે. હવે પછીના સેશનમાં મળીશું, ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ.